पगले अमदावादना मोटा भागना रस्ताओनी हालत पण बिस्मार। रस्ता पर पड़ेला मोटा मोटा गाबड़ाना कारणे वाहन चालको मुश्केली भोगवी रह्या छे। सरखेजना आजाद नगर में तो रोडनु संपूर्ण धोवाण थई गयुं छे। अमदावाद कोर्पोरेशनना अणघड़ वहीवटना कारणे मेट्रो सिटीना रस्तानी कंगाळ हालत। ઘણી વખત અમે મ્યુનિસિપાલિટીમાં રજૂઆત કરી, આ વિસ્તાર ફતેવાડીમાં આવે છે અને ઘણી વખત મ્યુનિસિપાલિટીમાં આમ જનતા અમે પબ્લિક થઈને જઈએ છીએ રજૂઆત કરવા, કોઈ તો અમારું કોઈ સાંભળતું નથી। અને જો આ તમે જોઈ રહ્યા છો અમારી હાલત, જો હું કભી હેલ્પ પડી ગયો એટલે આ કોઈ સાંભળતું નથી। એટલે મારે તમને મીડિયા વાળાને એટલું કહું રજૂઆત કે અમારી અવાજ મ્યુનિસિપાલિટી સુધી પહોંચાડો, એ જ અમારી રીતે છે। સર તો આપણે અમદાવાદ શહેરમાં રહીએ છીએ, ગામડામાં એ જ ખબર પડતી નથી। ટેક્સ તો આપણે સિટીનો ચૂકવીએ છીએ, છતાં પણ આ રોડ રસ્તા તો વર્ષોથી આવે છે। ખરેખર આ ટીપીનો રોડ છે, સરકારે બનાવી નાખવો જોઈએ, પણ હજી સુધી બન્યો નથી। એટલે આ પહેલાં પણ અમે કેટલી રજૂઆતો કરી, આ લોકો આવીને જોઈને જતા રહે છે, ખાલી એક વખત આવે ડમ્પરિયો આમથી આમ ગારો કરી, એક બાજુ ગારો કરીને જતા રહે છે। પણ રસ્તા બનાવવાની જે વાત કરીએ છીએ ત્યારે તો કહે છે થશે, દિવાળીએ થશે, આવી તો કેટલી દિવાળીઓ ગઈ। ના તો કોર્પોરેટરો જવાબ શું એ દેખાય છે, એમનો ફોન નંબર તમે લગાડી જુઓ તો મારા ખ્યાલથી ફોને લાગશે નહીં કોર્પોરેટરોનો, બધા નંબરો બંધ જ આવે છે, કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય, અને હવે તો દેશના ગૃહમંત્રી પણ આ વિસ્તારના સાંસદ છે અને પહેલા આ વિસ્તારના ધારાસભ્ય હતા, તો પણ જો આ વિસ્તારની પરિસ્થિતિ આવી હોય તો હવે કોને કહેવું। તો વરસાદ બાદ અમદાવાદ હવે ખાડાનગરી બની ગયું છે। બાપુનગર, ઠક્કરનગર, વટવા, વિંજોલ રિંગ રોડની બિસ્માર હાલત। વટવા બ્રિજ પર જ ગાબડા પડી ગયા છે, વાહનો પસાર થાય ત્યારે બ્રિજ પર અકસ્માત થવાનો ભય જણાય છે। અમદાવાદ ખાડાનગરી બની ચૂકી છે, ત્યારે રિંગ રોડ જે વટવા વિંજોલ ખાતેનો છે ત્યાંનો બ્રિજ આ દ્રશ્યો જોઈ શકાય છે કે બિસ્માર બની ચૂક્યો છે। અને હાલ બ્રિજની હાલત જે છે તે કફોડી જોવા મળી રહી છે, અને અહીંના જે વાહન ચાલકો છે તે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કોર્પોરેશન તંત્ર જે છે તે આ બ્રિજની મરામત કરવાની પણ તસ્દી નથી લેતી, અને જેના કારણે વાહન ચાલકો જે જોઈ શકાય છે કે બ્રિજ પરથી ડિસ્કો રોડ જે છે તેના પરથી પસાર થવા મજબૂર થઈ રહ્યા છે। કોઈ મોટી દુર્ઘટના કહી શકાય કે આ બ્રિજ પરથી બને તો નવાય નહીં, કારણ કે રોડ રસ્તા જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવા પ્રકારે અહીં વાહન ચાલકો જે છે તે વાહન અંકારી રહ્યા છે, અને ડિસ્કો રોડના કારણે બ્રિજ જે છે તે આખો બિસ્માર બની ચૂક્યો છે। એટલે કે ક્યાંક હવે અમદાવાદ શહેરની અંદર જે પ્રકારે વરસાદ બાદની સ્થિતિ જોવા મળતી હોય છે ને તે પ્રમાણે હવે અમદાવાદ ક્યાંક ખાડાનગરી બની ચૂક્યું હોય તેવું લાગી રહ્યું છે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી, ઈવીટીવી ન્યૂઝ, અમદાવાદ।